મોદી સરકારની યોજનાનો ફિયાસ્કો થતો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા મિશનમાં લાખો અને કરોડો રૂપિયા ખર્ચાયા છે, પરંતુ સ્વચ્છતાના નામે મીંડું સાણંદ નગરપાલિકામાં જોવા મળી રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગંદકી કચરો ઉપાડવામાં આવતો નથી. ત્યારે સાણંદમાં આવેલા પ્રવીણભાઈ પ્રહલાદભાઈ પટેલ, કે જેઓ સાણંદમાં સબાવાસમાં રહે છે, તેઓ દ્વારા અને તેમની પત્ની બંને ત્યાં રહે છે, તેમના ઘરની બહાર નીકળતા જ તમામ જગ્યાઓ પર કચરો પડેલો જોવા મળી રહે છે. આ અંગે પ્રહલાદભાઈએ તમામ કચેરીઓમાં જઈ 20/6/2022 અરજી પણ કરી હતી, તેમ છતાં પણ નગરપાલિકા અને સાણંદ દ્વારા કે સાણંદ પંચાયત કે સાણંદ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવામાં આવતા પ્રહલાદભાઈ પટેલે આમ આદમી પાર્ટી કાર્યાલયનો સંપર્ક સાધ્યો હતો. સાણંદમાં આવીને પોતાની વ્યથા જણાવી હતી અને કાર્યાલય ઉપર હાજર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કુલદીપસિંહ અને બીજા અન્ય કાર્યકરો ઉપસ્થિત હતા ત્યારે પ્રહલાદભાઈ પટેલની વાત સાંભળી અને તેમને આશ્વાસન આપ્યું હતું કે અમે તમારી સાથે છીએ, ચિંતા ના કરો, તમારો અવાજ અમે બહેરી આંધળી અને બોબડી સરકારને પહોંચાડવાની કોશિશ કરીશું, અને તેમ છતાં પણ જો અવાજ નહીં પહોંચે તો 2-3 દિવસ પછી જો તંત્ર કામ નહીં કરે તો આમ આદમી પાર્ટી સાથે મળી આમ આદમી પાર્ટીના કાર્યકરો આપના ઘરની આજુબાજુ સફાઈ કરી આપશે, તેમ તેમણે જણાવ્યું હતું. કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદથી રિપોર્ટ. જય હિંદ, જય ભારત. હું કુલદીપસિંહ વાઘેલા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. આજે આ દાદાની ઉંમર 78 વર્ષની છે, જેનું નામ પ્રવીણભાઈ પહેલાદભાઈ છે અને જેઓ સાણંદમાં સાબાવાસમાં રહે છે અને વોર્ડ નંબર જે 4માં આવે છે. હવે ખાસ આજે એ આપણે અહીંયા આગળ એટલા માટે એટલી અરજી લઈને આવ્યા છે કે કોઈ એમનું સાંભળતું નથી. એમને જે આ અરજીમાં તમે જોઈ શકો છો, એમને અરજી 20/6/2022 રોજ એમને ઘરની આગળ જે ગંદકી થાય છે, આ ચોમાસાના લીધે પાણી ભરાય છે, એમના ઘરમાં પાણી જતા રહે છે, એના માટે જે ગંદકીવાળા પાણીના જે એમાં સાફ સફાઈ માટેની અરજી આપેલી હતી એ પૂરેપૂરા વેરા કમ્પ્લીટ ભરે છે પાલિકાના. તો એમનું કહેવાનું એટલું છે કે આ અરજી આપ્યા છતાં અને નાયબ કલેક્ટર સાહેબ સબ ડિવિઝન ઓફિસમાં આપેલી છે, મામલતદાર કચેરીમાં આપેલી છે, એમને સીએમ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મોકલેલી છે, પ્રાંત ઓફિસર સબ કલેક્ટર સાહેબને આપેલી છે, સાણંદ નગરપાલિકામાં આપણા માનનીય ધારાસભ્ય કનુભાઈ પટેલને પણ આપેલી છે અને મુખ્યમંત્રી સાહેબને પણ એમને ચેક દ્વારા મોકલેલું છે. બધાના સહી સિક્કા આમાં તમે જોઈ શકો છો. હવે હાલ કહેવાનું એટલું કે આટલું બધું થયા પછી એમને જ્યારે નાયબ કલેક્ટર સાહેબે 15/7 એમનો ઓર્ડર પણ આપેલો હતો નગરપાલિકાને કે તમે જલ્દી જલ્દી આનું કામ એમને 20/6 આપી દીધી અને કલેક્ટર સાહેબે 15/7 ઓર્ડર પણ આપેલો છે કે તમે જલ્દી જલ્દી આનું સાફ સફાઈનું કરાવો, પણ હાલ આજની તારીખ સુધી એમનું કોઈ કામ થયું નથી. એટલે હાલ આ દાદાની ઉંમરે 78 વર્ષની ઉંમરે જ્યારે એમને આરામ કરવાનો હોય, જ્યારે ઘરે બેસીને એમને જે રીતના આરામ કરવાનો એના બદલે એમને આ રીતના ધક્કા ખાવા પડે બધી કચેરીઓમાં, એ જે વાજબી નથી. આજે આપણે સરકારે જે સ્વચ્છ અભિયાન આખા ભારતમાં આખા ગુજરાતમાં ચલાવે છે એનું આ ચોખ્ખું ચોખ્ખું તમને દેખાઈ આવે છે. અને આ દાદા તો હિંમત કહેવાય કે આટલું બધું એ આટલી ઉંમરે જે બધાને જાગૃત કરવા માગે છે અને બધાને કહેવા માગે છે કે આપણા છોકરાઓ તંદુરસ્ત રહે, સારું સ્વાસ્થ્ય મળે એવી સરકાર આપણે જોઈએ છે. જ્યારે સરકાર પણ આ પાલિકાવાળાને આ બધા શું કરી રહ્યા છે એ કોઈને ખ્યાલ આવતો નથી. આ પ્રોબ્લેમ આખા સાણંદનો છે. દાદા જેવા અમુક જ માણસો હિંમતવાળા હોય છે જે ખુલીને બહાર આવે છે. એટલે મારે દરેકને એટલી અરજી કરવાની કે તમે ઝડપીથી ઝડપી આટલું કામ કરાવો દાદાનું. દાદાને અત્યારમાં હાલમાં સિનિયર સિટીઝન પાર્ક જોઈએ, એમાં 2-3 કલાક બેસી શકે, સારા એવા મંદિરો જોઈએ. તો એમને ઘરની બહાર જે રણછોડરાયનું મંદિર છે ત્યાં આગળ એટલી બધી ગંદકી હોય છે, જ્યાં આગળ નગરપાલિકા દ્વારા કોઈ ડબ્બો કે કચરા પેટીનો ડબ્બો મૂકવામાં આવ્યો નથી. સૂકો કચરો ભીનો કચરો અલગ રાખે, એટલું બધું વસ્તુ અલગ રહે, કોઈ કચરાનો એક ડબ્બો મૂકવામાં આવ્યો નથી. એટલે મારે એટલું કહેવાનું કે દાદાને આજે હેરાન થઈને છે કે આમ બધી કચેરીઓ ફરીને આમ કરો એવી મારી આશા છે, નહીં તો પછી અમે એના માટે આંદોલન કરીશું અને અમે સાફ સફાઈ માટેનું અમારી જાતે કરી શકીશું. તમે જો વેરા લઈને ના કરી શકતા હોય તો તમે ના પાડશો, તમે નગરપાલિકાને તાળું મારજો.
અમને બધાએ અમારી રીતના કરી શકીએ એવા છે. સાણંદમાં બધાએ પોતપોતાની સોસાયટીનું સફાઈ બધું જાતે કરી શકીએ એવા છે. તમે વેરા લેવાનું બંધ કરી દો અને સાણંદના બધા નગરપાલિકાના બધા ટેક્સ લેવાનું બંધ કરી દો, તમારે ના થતું હોય તો. એટલે ઝડપથી ઝડપથી તમે આ કાર્યવાહી કરવા મારી વિનંતી છે દાદા. તમારે બે શબ્દો કંઈક કહેવા હોય તો બરોબર. એટલે તમને બધાને મારે ખાસ કહેવાનું, બધા કચેરીમાં અરજી આપેલી છે લેખિતમાં બધી દાદાએ મને આપી છે, અને જલ્દી જલ્દી કાર્યવાહી કરો 2 કે 3 દિવસની અંદર, આટલું મારે કહેવાનું છે. અને ઓડા આપણે આ 12 વર્ષ થઈ ગયા આજે, જે 40-40% જગ્યા આપણા બધાની જે આવતી હોય એને લેશે, તેમ છતાં એને અત્યાર સુધી કોઈ સિનિયર સિટીઝન પાર્ક બનાવ્યું નથી સાણંદની અંદર. તો આ બધી જવાબદારી છે કોની? અધિકારીઓ બધા કરે છે શું? એમને ધ્યાન તો રાખવું જોઈએ ને. આ એક યોગ્ય નેતાઓ પણ આપણા સાણંદમાં રહ્યા નથી કે જે આ બધાનો અવાજ ઉઠાવીને છે ઉપર સુધી પહોંચાડી શકે. અને જે મળે તે અધિકારીઓ હોય કે જે બેમાન અધિકારીઓ હોય એમને દૂર કરવાની પણ કોઈ કાર્યવાહી થતી નથી. છેલ્લા ઘણા બધા ટાઈમથી ઘણા બધા પ્રોબ્લેમો છે, જેમ કે તમે જોઈ શકો તો લખડતા આપણે જે ગાયો છે ભેંસો છે ઘણો એનું જે છે પાંજરાપોળમાં મૂકવી કે એની કોઈ કાર્યવાહી કરવી, પાણી ઘણી જગ્યાએ આવતું નથી, ઘણા બધા પ્રશ્નો છે. અને બધાના ઘણા બધા કોઈ બિચારો આટલો ટાઈમ નથી કે લેખિતમાં લઈને બધે ફરે. દાદાના હિંમત કહેવાય કે 78 વર્ષની ઉંમરે આજે દાદા બધી કચેરીઓ જેમને અરજી આપેલી છે તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી, તો બોલેલું તો કોણ કરે તેમાં? એટલે મારે બધા નેતાઓ અધિકારીઓ બધાને હાથ જોડીને કહેવાનું છે કે જલ્દીથી જલ્દી તમે આ કાર્યવાહી કરો. જય હિન્દ, જય ભારત.